હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગુજરાતમાં આવેલા અમુક સંશોધન કેન્દ્રો છે કે જે વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા હોય છે, તો એની ચર્ચા કરવી છે. તો ચાલો ખોટો સમય ન બરબાદ કરતા શરૂઆત કરીએ આજના આ વિડીયો લેક્ચરની. ભાઈ, મગફળી સંશોધન કેન્દ્ર, મગફળી સંશોધન કેન્દ્ર, તો મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? જૂનાગઢ ખાતે આવેલું છે. મિત્રો, જૂનાગઢમાં મગફળીને માંડવી આવું કહેવામાં આવે. શું કહેવામાં આવે ભાઈ? માંડવીના નામથી એને ઓળખવામાં આવે છે, તો એ પણ એક યાદ રાખજો. ખારેક સંશોધન કેન્દ્ર, ખારેક સંશોધન કેન્દ્ર, તો ભાઈ ખારેક સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? મુંદ્રા કચ્છ ખાતે ભાઈ ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે, એ પણ એક યાદ રાખજો ભાઈ. ખાસ પૂછાઈ શકે એવા આ સંશોધન કેન્દ્રો છે ભાઈ, આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે. બટાકા સંશોધન કેન્દ્ર, તો બટાકા સંશોધન કેન્દ્ર ડીસા ખાતે આવેલું છે. ડીસા ક્યાં આવેલું છે? બનાસકાંઠામાં. બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ડીસા ખાતે આવેલું છે. ડીસા ક્યાં આવેલું છે? બનાસકાંઠામાં. કઠોળ સંશોધન કેન્દ્ર દાંતીવાડા ખાતે આવેલું છે. અને દાંતીવાડા ક્યાં આવેલું છે? બનાસકાંઠા. યાદ રાખજો ભાઈ, આવા જ સંશોધન કેન્દ્રો પૂછાઈ શકે. મસાલા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો જગુદણ મહેસાણા ખાતે આ મસાલા સંશોધન કેન્દ્ર આવેલું છે ભાઈ. મસાલા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? જગુદણ મહેસાણા ખાતે આવેલું છે ભાઈ. ફળ સંશોધન કેન્દ્ર દહેગામ ગાંધીનગર ખાતે આવેલું છે ભાઈ. ફળ સંશોધન કેન્દ્ર દહેગામ ગાંધીનગર ખાતે આવેલું છે. ખાસ યાદ રાખજો ભાઈ, ફળોના સંશોધન માટેની વાત છે ભાઈ, જે દહેગામ ગાંધીનગર ખાતે આવેલું છે. ચોખા સંશોધન કેન્દ્ર, તો નવાગામ આણંદ ખાતે આવેલું છે ભાઈ. તમાકુ સંશોધન કેન્દ્ર, વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાતો હોય છે ભાઈ. તમાકુ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ભાઈ? તો આ તમાકુ સંશોધન કેન્દ્ર ભાઈ ધર્મજ આણંદ ખાતે આવેલું છે ભાઈ. ફરી વાર તમાકુ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ધર્મજ આણંદ ખાતે. બીડી સંશોધન કેન્દ્ર તો એ પણ ક્યાં આવેલું છે? આણંદ ખાતે ભાઈ. આણંદ ખાતે બે કેન્દ્રો આવેલા છે, એક ધર્મજનું ભાઈ તમાકુ સંશોધન કેન્દ્ર, અને એક આવેલું છે ભાઈ બીડીનું સંશોધન કરવા માટેનું કેન્દ્ર. લસણ અને ડુંગળી સંશોધન કેન્દ્ર ગોધરા પંચમહાલ ખાતે આવેલું છે ભાઈ. પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર હાંસોટ ભરૂચ મુકામે આવેલું છે ભાઈ. ક્યાં આવેલો છે? હાંસોટ ભરૂચ મુકામે આવેલું છે. મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર તો આ મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરત મુકામે આવેલું છે. ક્યાં આવેલું છે ભાઈ? સુરત મુકામે આવેલું છે. ગ્રાસલેન્ડ રિસર્ચ સ્ટેશન ધારી અમરેલી ખાતે આવેલું છે. ખાસ યાદ રાખજો. ગુજરાતના પ્રાચીન નગરની ચર્ચા કરી લેવી છે ભાઈ. વલભી તો ભાઈ આ વલભી ક્યાં આવેલું છે ભાઈ? તો તમે જાણો છો ભાઈ વલભી ક્યાં આવેલું છે વાલા મિત્રો? વલભી ક્યાં આવેલું છે? યસ, યુ આર રાઇટ. વલભી ક્યાં આવેલું છે ભાઈ? તો આ વલભી આવેલું છે ભાવનગર ખાતે. ક્યાં આવેલું છે? ભાવનગર ખાતે. પાદરી ગામ છે, ભાવનગર ખાતે આવેલું છે. અમરા બાવળ અથવા લાખા બાવળ તમે જેને ઓળખો છો, એવા અમરા બાવળ અને લાખા બાવળના જે નગર છે, પ્રાચીન નગર, એ જામનગર ખાતે આવેલા છે. અમરા અને લાખા બાવળ આ બંને ક્યાં આવેલા છે? જામનગર ખાતે. કુંતાસી ક્યાં આવેલું છે? મોરબી મુકામે કુંતાસી આવેલું છે ભાઈ. રંગપુર ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગર ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે ભાઈ? રંગપુર સુરેન્દ્રનગર ખાતે. ધજાળા ક્યાં આવેલું છે ભાઈ? તો ધજાળા પણ સુરેન્દ્રનગર ખાતે જ આવેલું છે ભાઈ. ધજાળા ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગર ખાતે. રોજડી
રૂજડી ક્યાં આવેલું છે? તો રાજકોટ મુકામે આવેલું છે ભાઈ રૂજડી. ત્યારબાદ દેશળપર, આ દેશળપર નામનું જે નગર છે એ ક્યાં આવેલું છે? કચ્છડો બારેમાસ. શિકારપુર, શિકારપુર નામનું નગર ક્યાં આવેલું છે? કચ્છડો બારેમાસ. ધોળાવીરા, જેને કોટડા આવું નામ પણ આપવામાં આવેલું છે, એ ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. સુરકોટડા, સુરકોટડા ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. કોટ અને પેઢામણી, કોટ અને પેઢામણી મહેસાણા ખાતે આવેલું છે ભાઈ, મહેસાણા ખાતે આવેલું છે. લાંગણજ, લાંગણજ ક્યાં આવેલું છે? મહેસાણા ખાતે આવેલું છે. લોથલ, લોથલ ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે આવેલું છે. મિત્રો, આવા ને આવા અવનવા વિડીયો જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો. બને તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો, અને આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. ફરી મળીશ નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.